સત્તર વર્ષના ઇતિહાસમાં હું લોબળિયા ગામ સાથે સંકળાયેલો છું. એમાં જે અહીંયા મુસ્લિમ બિરાદરો સાથે પણ હું નજીકના સંબંધો ધરાવું છું, એમાં એક ચાલતી એમની એક સંસ્થા જમાતે ઇસ્લામ હિન્દ, જે સામાજિક એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. એમના સાથે મેં ઘણા પ્રોગ્રામો કરેલા છે, જેવા કે રાષ્ટ્રીય પર્વ વખતે દેશની એકતા, નાતી જાતિના ભેદભાવ ભૂલી ને દેશભાવના પ્રગટ થાય એ માટે એમનું એક આગવું એક પ્રવચન હોય છે. સાથે સાથે એ દિવસે એમના મીઠાઈનું વિતરણ પણ હોય છે. દરેક બાળકોનું મીઠાઈનું વિતરણ અને દેશભાવના ઊંચી રહે એ માટેના એમના સતત પ્રયત્નો હોય છે. નાતી જાતિ ધર્મ આ બધું ઊંચ નીચ આ બધું ભેદભાવ ભૂલી અને આ સંસ્થા કામ કરતી હોય છે. સાથે સાથે એમની સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી જ ઉત્તમ છે. મારા ખ્યાલ પ્રમાણે અહીંયા એરિયામાં જ્યારે દુષ્કાળ પડ્યો એ સમયે પોશીના તાલુકાની અંદર ગાયો ભેંસો માટે, બકરા માટે ઘાસચારાનો એમને ડેપો બનાવેલો અને ઘાસચારાનું વિતરણ પણ કરેલું. સાથે સાથે દરેક ધર્મ સાથે જોડવા માટેનું પણ એમનું એક કામ, કે જે વખતે મેળો હોય છે એ સમયે એમનો પાણીનો પરબની પણ બનાવે છે અને પાણીનો વિતરણ પણ એ દિવસે કરે છે. એટલે નાતિ અને જાતિ, ઊંચ અને નીચ આ બધાના ભેદભાવ ભૂલી અને એક ઉત્તમ ઉદાહરણનું કામ કરે છે. સાથે સાથે શિક્ષણમાં પણ એ અહીંના બાળકોને સમયે સમયે જે પણ કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં હાજર રહેવું, એ બાળકોને પ્રોત્સાહિત કરવા, સાથે એ ઉચ્ચ અભ્યાસ કરી એના માટેની યોગ્ય માર્ગદર્શન આપવું, સાથે એમનું ઇનામનું પણ વિતરણ એ લોકો કરે છે. આમ અહીંના અમારા કાદરભાઈ નેતાજી, યાકુબભાઈ, પરવેશભાઈ, આ લોકો સતત સતત અમારી સાથે સંપર્કમાં રહી અને બાળકોનો કઈ રીતના વિકાસ થાય, બાળક કઈ રીતના આગળ આવે એવું નહીં કે અમારા જ ધર્મનું નહીં, અહીંયા આદિવાસીનું બાળક હોય કે બીજું બાળક હોય, દરેક બાળક કઈ રીતના આગળ આવે એ સતત પ્રયત્નો કરતા રહે છે. એ માટે આ જમાતે ઇસ્લામ હિન્દ એ એક ઉત્તમ સમાજ માટે, દેશ માટે, શિક્ષણ માટે દરેક ક્ષેત્રોમાં સુંદર કામ કરે છે.